करनी करनी जग कहे अन हरणी दुख हजार, तू तपे में हा तणी आई नोंधारा नो आधार। जय माताजी, आजे मारे तमने बात करनी छे आई करनी नी के राजस्थान ना देशनोक मा आई बिराजे छे, अने आई ना जो जन्म नी बात करिए ने तो कोई पण बाळक नो जन्म छे ई 9 महीना मा थई जावो जोई, पण आई करनी जी नो जन्म 21 महीने थयो तो। અને આઈ કરણી છે એને દાઢાડી દેવ કહેવામાં આવે છે। શું કરવા કે આઈ કોઈ સ્ત્રી હોય તેને દાઢી અને મૂછ સારી ન લાગે, પણ આઈ કરણી જી હતા એને દાઢી અને મૂછ બંને હતી એટલે એને દાઢાડી દેવ કહેવામાં આવે। અને વર્ષો પહેલા જે પ્લેગ નામનો જે રોગ ફાટી નીકળો તો WHO કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર વાળા એમ કે ઉંદરનું જો તમે હેઠું ખાઈ જાવ ને તો તમને પ્લેગ નામનો રોગ થાય। અને આઈ કરણીજીનું જ્યાં મંદિર છે ત્યાં બધે ઉંદર હોય, તમારે ત્યાં પગ ઢસડી ઢસડીને હાલવા પડે કે ક્યાંક જો પગ ઊંચો થઈ જાય ને તો ઉંદર ઉપર આવી જાય, ઉંદર દબાઈ જાય। એટલે ત્યાં એ જે ઉંદર હતા મંદિરમાં એના ઉપર રિસર્ચ કરવામાં આવી કે જ્યાં કરણી માતાનું મંદિર છે ત્યાં જે ઉંદર છે ને એ ઉંદરના હેઠો પ્રસાદ કોઈ પણ ખાય ને તો એને પ્લેગ નામનો રોગ નથી થતો। કે કરણી કરણી જગ કહે અને હરણી દુઃખ હજાર, તું તપે મેં હા તણી આઈ નોંધારાનો આધાર, એવી માં કરણી। અને આઈના લાખન નામના દીકરાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આઈ એક ઓરડામાં જઈ અને યમરાજની તપસ્યા કરે, અને યમરાજ પાસે જઈ અને એમ કે મને મારો દીકરો પાછો આપો। યમરાજ કે આઈ આવું ન થાય, અહીંયા તો કેટલાય દીકરા આવે પણ આજ સુધી તમે આવી તમે જે માંગણી કરો છો ને એવી આજ સુધી કોઈએ માંગણી નથી કરી, કે કોઈએ જો માંગણી ન કરી હોય ને તો હું આઈ કરણી માંગણી કરું છું કે મને મારો દીકરો પાછો જોઈએ છે। તો કે આઈ એવું ન બને તો યમરાજને આઈએ કીધું કે હવે મારા પરિવારનો એક પણ સભ્ય તમારે ત્યાં નહીં આવે। તો કે આ એ કેવી રીતે બને, તો કે મારા વિઠુ શાખાનો જે ચારણ હશે ને એ મૃત્યુ પામશે ને એટલે કાબો થાય, કાબો એટલે આપણે ઉંદર કહીએ, અને ત્યાં કાબો કે મારી શાખાનો જે પણ ચારણ હશે ને વિઠુ શાખાનો ચારણ એ બધા કાબા થાય મૃત્યુ પછી। કે કરણીને કાને જાશે અને જેથી ઓલો અંતર તણો અવાજ, જાવા નહીં દે જોગણી લાખ વાતે ઈ લાજ, અને ઈ કરણી માએ ભીકાજીને બિકાનેરના તોરણ બંધાવ્યા અને ત્યાંનો રાજા બનાવ્યા। તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઈક કરજો। જય હિન્દ અને જય માતાજી।